ઓકે ડિયર, યસ હેડ્રિક, ત્રીજો વિડિયો એ પણ બાયનોમિયલ પર. અને તમને આઈ થિંક, હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી તમને કંઈક ને કંઈક આમાં બાયનોમિયલમાં કંઈક નવું જોવા મળતું હશે. ઓકે, તો એના માટે અહીંયા આપણે આ ત્રીજો વિડીયો દ્વિપદી પ્રમેય પર આધારિત કે કંઈક એની અંદર કંઈક શોર્ટ ટ્રિક છે, શું છે એ તમે જાણવા માટે ખૂબ આતુર છો. યાદ રાખજો, રિપી ઈ લર્નિંગ યુટ્યુબની જે ચેનલ છે એની સાથે જોડાયેલા રહેશો તો આવા નવા તમને વિડીયો મળતા રહેશે. જોઈએ, વધારે સમય નહીં બગાડતા, શું કરવાનું છે. યસ, આવી રીતે કોઈ પદ છે જે તમને સમાંતર શ્રેણીમાં કીધું છે કે ભાઈ એને આર માઇનસ વન, એન સી આર, આર પ્લસ વન, ક્રમિક સ્ટેપ છે. જો આર માઇનસ વન, આર અને આર પ્લસ વન જો સમાંતર શ્રેણીમાં હોય તો એના પરથી કોઈ વખત તમને એન મેળવવાનું હોય, આર મેળવવાનું, કે એન અને આરને સાંકળતું કોઈ સૂત્ર મેળવવાનું હોય તો એના માટે આપણે શું કરી શકાય. યસ ડિયર, ગજબની ફોર્મ્યુલા છે, યાદ રાખો. આર ઇઝ ઇક્વલ ટુ એન, એન પ્લસ ટુ બાય ટુ. આ એક યાદ રાખવાનું છે, એન પ્લસ ઓર માઇનસ એન પ્લસ ટુ, એન પ્લસ ટુ બાય ટુ, એન પ્લસ ઓર માઇનસ એન પ્લસ ટુ બાય ટુ, આર બરાબર. આવું તમે યાદ રાખો. ઓકે, તો એનાથી કેવા પ્રકારના ક્વેશ્ચનો સોલ્વ કરી શકાય એ જોઈએ. ચાલો, વાય વન પ્લસ વાય રેસ ટુ એનના વિસ્તરણમાં પાંચમું, છઠ્ઠું ને સાતમું પદ કીધું છે. ચલો, ટી ફાઈવ, ટી સિક્સ એન્ડ ટી સેવન. તો આની અંદર તમે જુઓ ને તો આને લખાય ફાઈવ હોય તો અહીંયા ફોર લખાય, સિક્સ હોય તો ફાઈવ લખાય અને સેવન હોય તો સિક્સ લખાય. ઓકે, હવે હું આપણું જે સૂત્ર છે એને એપ્લાય કરું છું. આર ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ ઓર માઇનસ અંડરરૂટ એન પ્લસ ટુ બાય ટુ છે. ઓકે ડિયર, આપણું સૂત્ર છે. તો આરની જગ્યા પર કેટલા મૂકવાના છે અહીંયા? ફાઈવ. ઓકે, આરની જગ્યા પર જે મિડલ સ્ટેપમાં આવતું હોય એ આરની જગ્યાએ ફાઈવ. તો અહીંયા એન પ્લસ ઓર માઇનસ એન પ્લસ ટુ બાય ટુ, આ ઉપર લઈ લો, ટેન ટેન, એન આ બાજુ આવવા દો, પ્લસ ઓર માઇનસ એન પ્લસ ટુ. યસ ડિયર, તમે ચોક્કસ આવું જ વિચારી રહ્યા છો ને, આનું વર્ગમૂળ કાઢીએ. યસ, કાઢો એનું વર્ગમૂળ. ટેન માઇનસ એન ઓલ સ્ક્વેર, વર્ગ કરો બંને બાજુ, એટલે આ વર્ગ પ્લસ ઓર માઇનસ નીકળી જશે, એન પ્લસ ટુ થશે આ. ઓકે, તો અહીંયા હન્ડ્રેડ માઇનસ ટ્વેન્ટી એન પ્લસ એન સ્ક્વેર એન પ્લસ ટુ. ઓકે, અને હું આ બાજુ લાવીશ, એન સ્ક્વેર માઇનસ ટ્વેન્ટી વન એન અને પ્લસ નાઇન્ટી એટ બરાબર ઝીરો. બસ ચોખ્ખું છે, અવયવ પાડો, ખુશ થઈ જાઓ. એન માઇનસ ફોર્ટીન, એન માઇનસ સેવન. ઓકે, તો એન ફોર્ટીન ઓર કેટલા આવશે? સેવન. તો આ આપણો આન્સર. કેવું મજાનું એકદમ મસ્ત સ્ટેપ સોલ્વ થઈ ગયું. બાકી આપણે તો આમાં મથી મથીને તૂટી જઈએ છીએ કે આનું વિસ્તરણ કરીએ, આનો ગુણોત્તર મેળવીએ, આ કરીએ, કેટલું ઇઝીલી, બરાબર. ટેક્સ લેવલનું એક આપણે એમસીક્યુ છે, જોજો. ઓકે મિત્રો, આની અંદર જુઓ ક્વેશ્ચનમાં શું કરવાનું છે. યસ, વન પ્લસ વાય રેસ ટુ એમ, આર આર નો આર પ્લસ વન નો આર પ્લસ ટુ નું પદ છે. યસ, તો આની અંદર ટી આર, ટી આર પ્લસ વન અને ટી આર પ્લસ ટુ આવું આપેલું છે. ધ્યાન રાખજો, એન નહીં એમ છે, એટલે અહીંયા આવશે એમ આર માઇનસ વન, એમ આર અને એમ આર પ્લસ વન, એક પદ ઘટાડવાનું. ખ્યાલ છે ને આપણું સૂત્ર દ્વિપદી પ્રમેયનું છે પ્રમાણે. હવે આની અંદર હું કંઈક ફોર્મ્યુલા આવી રીતે મૂકીશ, આર પ્લસ એમ, એમ મૂકીશ પ્લસ ઓર માઇનસ અંડરરૂટ એમ પ્લસ ટુ બાય ટુ. કેમ ભાઈ એમ મૂક્યું? આપણે એનમાં ફોર્મ્યુલા આપી પણ અહીંયા એમ છે તો એમ મૂકવાનું. તો ટુ આર ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસ ઓર માઇનસ, આવો જ આપણે સેમ એક એનસીઆરટીનો ટેક્સમાં દાખલો પણ છે આવો, પ્લસ ઓર માઇનસ એમ પ્લસ ટુ. ચલો, બંને બાજુ સ્ક્વેર લઈ લો, ટુ આર માઇનસ એમ ઓલ સ્ક્વેર, તો અહીંયા એમ પ્લસ ટુ વર્ગ થઈ જાય. ક્લિયર, વિસ્તરણ કરો, ફોર આર સ્ક્વેર માઇનસ ફોર આર એમ પ્લસ એમ સ્ક્વેર એમ પ્લસ ટુ. યસ ડિયર, ફોર આર સ્ક્વેર. હવે હું એક કામ કરું છું, પહેલાં હું કોને લઈ લઉં છું, પહેલાં અહીંયા અહીંયા હું પહેલાં લઈ લઉં છું એનવાળું પદ. ઓકે, પહેલાં આપણે કયું લઈ લઈશું? એનવાળું પદ, એમ સ્ક્વેર, એમવાળું પદ, એમ સ્ક્વેર. પછી આવશે આ માઇનસ ફોર આર એમ, એમવાળું પદ આ બાજુ માઇનસ એમ. ઓકે, લાસ્ટમાં ફોર આર સ્ક્વેર અહીંયા લઈ ગયા અને ટુ આ બાજુ માઇનસ ટુ. યસ, એમ સ્ક્વેર માત્ર ગોઠવણી કરો ત્યાં મળશે. તો અહીંયાથી હું કોમન કાઢી લઉં છું એમ, બરાબર, એમ કોમન કાઢી લઉં છું. તો એમ કોમન, ફોર આર પ્લસ વન પ્લસ ફોર આર સ્ક્વેર માઇનસ ટુ બરાબર ઝીરો. દેખો ભૈયા આન્સર, યસ, કયો છે? એમ સ્ક્વેર માઇનસ એમ, ફોર આર પ્લસ વન, ફોર આર સ્ક્વેર માઇનસ ટુ, શું આન્સર છે જુઓ તો, છે કે નહીં? યસ, આરામથી. કેવડો મોટો દાખલો, એનસીઆરટીમાં મોટો દાખલો, એકદમ શોર્ટ ટ્રિકથી આરામથી ક્લિયર થઈ ગયો, બરાબર. તો આ રીતે તમે કોઈ પણ સમાંતર શ્રેણીમાં એવી વાત કરી હોય,
ક્રમિક પદ હોય તો તમે આ ટ્રિક યુઝ કરી શકો છો મિત્રો. યસ, ટ્રાય ઇટ યોર સેલ્ફ, તમે આ કરી શકશો આરામથી. જો 14 છે, એન બરાબર 14 છે, આર આર પ્લસ વન આર પ્લસ ટુ, એટલે એક આવશે આર માઇનસ વન, એક આર અને આર પ્લસ વન. તમારે ફોર્મ્યુલા મૂકવાની છે આર ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ ઓર માઇનસ અંડર રૂટ એન પ્લસ ટુ બાય ટુ, એની જગ્યાએ 14 મૂકી દો, આરામથી નીકળી આવશે તમારો આન્સર, આરામથી નીકળી આવશે, ટ્રાય કરજો. ઓકે મિત્રો, આપણે દ્વિપદી પ્રમેય પર આધારિત મસ્ત મસ્ત બહુ જોરદાર સારી એવી ટ્રિકો જોઈ છે. આવી નવી નવી ટ્રિકો મળતી રહે એના માટે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, જો તમને સારું લાગે તો કોમેન્ટ પણ કરો. ઓકે, બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.